કચ્છના ગઢશીશા ગામ પંચાયતનું લોકાર્પણ કાર્યક્રમ 8/3/2020 રવિવારના રોજ રાખવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય દેવીસિંહ ચંદુબા, સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી મુદ્રા વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ગામના સરપંચ ભલાભાઈ છાભૈયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા હોલનું રિબિન કાપીને ગ્રામ પંચાયતને ગામના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ, સાથે સંસદ વિનોદ ચાવડાની 2 લાખની ગ્રાન્ટમાંથી હાઈસ્કૂલને કોમ્પ્યુટરો અપાવેલ, જેનું પણ આજરોજ વિનોદ ચાવડા તેમજ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દેવજી બાપા સહિત દેઢિયા જિગ્નેશભાઈ દેઢિયા, તારાચંદભાઈ છેડા, સરપંચ ભાઈલાલભાઈના હસ્તે હાઈસ્કૂલને અર્પણ કરવામાં આવેલ અને ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાન અનિરુદ્ધ દવે, જિલ્લાના પંચાયતના સદસ્ય નરેશભાઈ મહેશ્વરી, તાલુકા પૂર્વ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોસિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ સંઘાર, મહામંત્રી મહેન્દ્રભાઈ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સેંગાણી, અવનીબેન ભગત વિશ્વ મહિલા દિન દિવસે પણ સમજ આપેલ અને આ ગ્રામ પંચાયત લોકાર્પણ પ્રસંગે આજુબાજુના ગામોના સરપંચો તેમજ ગામના વિવિધ સમાજના લોકો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં લોકો જૈનવાડી હોલમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિગ્નેશભાઈ દેઢિયાએ સંભાળેલ અને આભાર વિધિ હરીશભાઈએ કરેલ હતી. અહેવાલ જગદીશસિંહ ઝાલા, જેડેસ્ટે ચોટીલા.